સ્વામી આ ગ્રંથની રચના કરવા માટે, આ ગ્રંથ નિર્વિઘ્ન પૂર્ણ થાય માટે ભગવાનની પ્રાર્થના કરી, વિઘ્ન વિનાયક દેવ ગણપતિ મહારાજની પ્રાર્થના કરી. એટલું જ નહીં ભક્તો, સ્વામી આ ગ્રંથ નિર્વિઘ્ન પૂર્ણ થાય માટે સંતોકને પ્રાર્થના કરી છે, હરિભક્તો પાસે પ્રાર્થના કરી છે. અને સંતોના ગુણ કીધા, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાથી શું પ્રાપ્ત થતું નથી? જે તમે ઈચ્છો એ તમામ વસ્તુ સાધુની કૃપાથી પ્રાપ્ત થાય છે, એમ સ્વામીએ આ સંતનો મહિમા કીધો. કામ દુઃખા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. કામ દુઃખા હોય, કલ્પતરુ હોય, પારસમણી હોય, એ કેટલી કિંમતી વસ્તુ કહેવાય કે તમે જે ચિંતવો એ પ્રાપ્ત થઈ જાય. છતાંય પણ સ્વામી એ શબ્દ વાપરે કે એ સંત સમાન એ એકે નહીં. કામદુગા ગાયને તમે ઓળખતા હશો, પણ સંતની સમાન તો એકે નહીં, એ વાત સ્વામીએ લખી છે. અને ત્યાર પછી સંત કેવા, જ્યારે સાધુને આટલી જ્યારે ઉપમા, આટલું પદ જ્યારે આપ્યું છે, આટલું શ્રેષ્ઠ પદ જ્યારે આપ્યું છે, સંત કેવા, તે સંતના લક્ષણ પણ સ્વામીએ એ પ્રકરણની અંદર કીધા છે. બે પ્રકરણની કથા ભક્તજનો આપણે સવારે સાંભળી ગયા, અત્યારે આપણે સાંભળશું તૃતીય પ્રકરણ, એટલે ત્રીજું પ્રકરણ, જે પ્રકરણની અંદર સ્વામીએ કથાનો મહિમા કીધો છે કે ભગવાનની કથા ભક્તજનો કેવી છે, એનો શું મહિમા છે, કથા શ્રવણ કરવાથી શું ફાયદાઓ થાય છે. કોઈ પણ ગ્રંથની શરૂઆત કરીએ એટલે પેલી તો એ જ વાત આવે જ, સત્સંગ જીવન લ્યો કે ભાગવત લ્યો, પેલો એનો મહિમા હોય કે કથા શ્રવણ કરવાથી આપને શું પ્રાપ્ત થાય છે. એટલે સ્વામી એકને પણ એ જ વાત લખી છે કે આ કથાનો શું મહિમા છે. હે સારી કથા સુંદર યતિ, હું કહું કરી વિસ્તાર, જે જન મન દઈ સાંભળે તે ઉતરે ભવપાર. સ્વામી કહે છે સારી કથા, આ જે કથા છે સુંદર છે, અતિ સારી છે, હું વિસ્તારપૂર્વક તમને સંભળાવું છું. જે કોઈ ભક્તજન, જે કોઈ માનવ મન દઈ સાંભળે તો ભવ પાર ઉતરી જાય. સાંભળવાની વાત આવી છે, કેવી રીતે સાંભળવાની, હે મન દઈને, દેહથી નહીં મનથી સાંભળવાની. શું કામ કે દેહ આપનો કાન એ કઈ સાંભળતો નથી, સાંભળનાર કોણ છે, મન સાંભળે છે. જો આપણું મન ન હોય તો કોઈ પણ કથા સંભળાતી નથી, મન ન હોય તો દર્શન પણ ભગવાનનું થતું નથી. એ જ આંખ આગળ હોય, એ જ મૂર્તિ આપની આગળ હોય, આંખ આપની ખુલ્લી હોય, દર્શન કરતા હોઈએ, પણ જો આપણું મન એ ભગવાનની મૂર્તિમાં ન હોય તો ભક્તજનો એ મૂર્તિ આપણે યાદ રહેતી નથી, એ ભગવાનના દર્શન થતા નથી. એ પ્રમાણે કથામાં બેસીએ, બેઠા તો હોઈએ પણ મનજીભાઈ ક્યાં ફરવા ગયા હોય, જોવું પડે થોડું. મન જો ક્યાં આટા મારી આવે, ઘડીકમાં લન જાય, ઘડીકમાં કેનિયા પહોંચી જાય, હવે અહીંયા કને કેમ થતું હશે, અહીંયા કેમ કામ ચાલતું હશે, તો પછી કથા પૂરી થાય ને પૂછીએ કે કઈ યાદ રહ્યું, અરે કઈ યાદ રહેતું નથી. આ યાદ રહે ન રહે એવું કાંઈ છે જ નહીં, યાદ રહે. એટલું જ કે મન દઈને કથા સાંભળીએ તો જ ભક્તજનો યાદ રહે.
અને તો જીવાત્મા અભાવ પાર થાય. તમે કથા ભાગવતમાં જાણો છો, ધુંધુકારી એ પ્રેતની યોનિને પામ્યો, એનો ભાઈ ગોકર્ણે. ધુંધુકારીનો મોક્ષ થાય એ માટે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કર્યું. કથા ચાલુ થઈ, એક પછી એક દિવસ જતા જતા 7 દિવસ પૂર્ણ થયા અને એ એક અક્ષરધામથી વૈકુંઠ લોકમાં એક પ્લેન આવ્યું, એક જ પ્લેન આવ્યું અને ધુંધુકારીના આત્માને લઈને એ પાછું ચાલી ગયું. એટલે બધાએ, કેટલા ઋષિઓ વાત કરી કે આવું કેમ, કથા સાંભળવા માટે તો ઘણા બધા લોકો હતા, આખું ગામ કથા શ્રવણ કરતું હતું, તો એક જને માટે પ્લેન કેમ આવ્યું, આ બીજા કોઈ ભક્ત માટે કેમ પ્લેન ના આવ્યું, એક જને માટે કેમ? ત્યારે ગોકર્ણે કીધું કે ભાઈઓ, કથા તમે બધાએ સાંભળી પણ શ્રવણ શ્રવણમાં ઘણો ફરક છે. જેવી કથા ધુંધુકારીએ મન દઈને સાંભળી એવી કોઈ સાંભળી નથી, એટલે તમારા માટે પ્લેન આવ્યું નથી. જે મન દઈને કથા સાંભળે એ જ ભાવ પાર ઉતરે છે, બાકી ભાવ પાર ઉતરતી મન દેવું પડે છે. ભક્તજનો, અમૃતવત જે આ કથા શ્રુતિ દઈ જે સાંભળશે, અંગો અંગ આનંદ વાધી તાપ સંતાપ તે ટરશે. અમૃત ની સમાન આ કથા, અમૃત ની સમાન, પણ શ્રુતિ દઈ વળશે તો જ આનંદ છે, બાકી આનંદ નહીં આવે. ઘણા કે ને કથામાં જઈ પણ કંટાળો આવે છે, એટલે પછી કેટલાક એવા હોય ને કથામાં બેઠા, બહાર જ બેઠા હોય તો જુએ કથા કેટલે પહોંચી, થયું કે હવે અડધે પોણે પહોંચી ગઈ છે, પણ માત્ર 10-1 મિનિટ જેવું છે કંઈક, ત્યારે કથાની અંદર પહોંચે. પછી પૂછ્યું કેમ ભાઈ મોડા, તો જે કંટાળો આવે કથાની અંદર. કથા આનંદવત છે, આનંદ આપ, અંગો અંગની અંદર આનંદ વાદે છે કથાનું શ્રવણ ભક્તો, અને તાપ સંતાપ બધા ટળી જાય છે. શું કામ કે ભગવાન આનંદ સ્વરૂપ છે, ભગવાન જે છે આનંદ સ્વરૂપ છે, ભગવાનની પાસે આનંદ ને આનંદ, તો ભગવાનની કથામાં આનંદ કેમ ન હોય? આનંદ તો છે, પણ આપની અંદર વાસનાઓ ભરી છે જગતની, રાગ દ્વેષ ઈર્ષાઓ ભરી છે, એટલે કથા શ્રવણ કરીએ છીએ પણ આનંદ કથાનો ભક્તો આવતો નથી. કથા શ્રવણ કરીને આનંદ ના આવે તો સમજી લેવું કે ખજી કથા આપણે સાંભળતા જ નથી, એનો આનંદ આવવો જોઈએ, તો જ આપનો તાપ, જે ત્રિવિધ તાપ છે, એ ભક્તો ટળે છે. સત્સંગ જીવનમાં કથા આવે છે, મહાત્માની અંદર કલ્યાણજી વિપ્રની કથા આવે છે. કલ્યાણજી વિપ્ર જેને અનેક દુઃખ હતું, એને ખબર હતી કે આગલા જન્મે શું થવાનો છું અને કેવા કેવા દુઃખ આવ્યો છું, આ બધું એને જ્ઞાન હતું. એના કારણે કલ્યાણજીત બહુ દુઃખી હતો. એ તાપ, એનું દુઃખ દૂર કરવા માટે એ કલ્યાણજીએ એ અનેક યાત્રાઓ કરી, અનેક જગ્યાએ જઈને દર્શન કર્યા, પણ ક્યાંય એને શાંતિ ન વળી. એ ગઢપુરમાં આવે અને ગઢપુરની ગલીમાં પ્રવેશ કરે અને અંતરમાં શાંતિ થઈ જાય, દાદા ખાંચરના દરબારની અંદર પ્રવેશ કરે અને એ તે સતાનંદ સ્વામી બેસી વ્યાસ ઉપર અને કથાનું શ્રવણ કરાવતા હોય અને કલ્યાણ જીત વિપ્ર ત્યાં જાય, કથા સાંભળે, તમામ તાપ સંતાપ ટળી જાય છે, અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય છે. આ કથાનો ભક્ત ભાવ છે. જેનું દુઃખ આખા ભારતની યાત્રાએ પણ જે દુઃખ દૂર ન થયું, એ દુઃખ કથાનું શ્રવણ કર્યું અને કલ્યાણ જીતનું દુઃખ દૂર થઈ ગયું, એવી આ કથા છે. પવિત્ર યશ છે, પવિત્ર ભગવાનના ગુણો રહેલા છે, જેને કહે ને સાંભળે તે પણ પવિત્ર થાય છે. હે મહિમા પવિત્ર મોટ્ય, હે પવિત્ર તેજ પ્રતાપ છે, ચિત નિસદિન ચિંતવે પણ જન નિષ્પાપ છે. કથા યતી
સદમતી ને સુખરૂપ છે, જેમ જેમ જન સાંભળે તેમ તેમ વાત અનુપ છે. પવિત્ર કથા છે, જે જન કહે અને સાંભળે તે પણ ભક્તજનો પવિત્ર થાય છે એવી આ કથા છે. પવિત્ર મહિમા છે, પવિત્ર મોટપ છે, બધું છે. ભક્તજન નિષ્ઠ આ કથાને ચિત્ત દઈને ચિંતવે તો એના તમામ પાપ દૂર થઈ જાય અને ભક્ત નિષ્પાપ બની જાય છે એવી ઉત્તમ આ કથા છે. પણ કોને સુખરૂપ છે? સદમતીને સુખરૂપ છે. જેની સદમતી છે એના માટે કથા સુખરૂપ છે, બાકી દુઃખરૂપ છે. બીજાને કથાના શબ્દ પડે ને કંટાળો આવે. જેમ જેમ તમે કથા સાંભળો ને એમ એમ કથા અનુપ છે, નવી ને નવી જ કથા છે, એને ઉપમા દઈ ન શકાય. આ કથા છે ને ક્યારે જૂની ન થાય. તમે જુઓ ભાગવત છે, રામાયણ છે, કે આ ભક્ત ચિંતામણી છે, કેટલા વર્ષો થઈ ગયા છતાં એ કથા આવીને નવી છે, એ ક્યારે જૂની થાય નહીં. સાંભળીએ ત્યારે કથા આપણા માટે નવી ને નવી રહે છે. બાકીના કાગળિયા તમે જુઓ, મેગેઝીન વળતા વાંચતા, સવારે સવારનું મેગેઝીન બપોર 12 વાગે એટલે પૂરું થઈ ગયું, સાંજ પડે એટલે પછી ક્યાંય પસ્તીમાં કચરા પેટીમાં. એક જ દિવસની અંદર મેગેઝીનના ગમે એવા સમાચાર હોય પણ એક દિવસ પૂરો એટલે એનું કામ પૂરું. શું કામ? કે ના સમાચાર છે, જગતની કથા છે, એ તો એક નહીં થઈ જાય જાય. કોઈ પણ તમે જુઓ, છાપા હોય, મેગેઝીન હોય, કોઈ પણ વસ્તુ, એ તમામ જૂનું થાય, એ ફેલ થાય, પણ એ જ કાગળમાં લખાયેલા ભગવાનના ચરિત્રો એ ક્યારે જૂના ન થાય, એ અખંડ નવી ને નવીન જ રહે છે. એવી કથા આદરતા અતિ ઉમંગ છે મારી અંગે, અંગમાં આનંદ ઉલટ્યો જાણું ક્યારે કહું ઉશરંગે. કહે છે એવી કથા આદરતા અંતરમાં અતિ ઉમંગ છે, અતિ ઉમંગ થાય છે, અંગમાં આનંદ આનંદ થાય છે કે આજે તો મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ અનંત કોટી બ્રહ્માંડ જેને એની અંદર ફરે છે એ ભગવાન સ્વામિનારાયણ, એના ચરિત્ર, એના ચરિત્ર મને ગાવા છે, એના ચરિત્ર મને લખવા છે, એનો આનંદ મને આનંદ છે. આનંદ જ્યારે કોઈકને આનંદ બહુ આવી જાય ને અંતરમાં કોઈ પણનો, પછી માણસ આમ દેખાય, આનંદ વ્યક્ત કેમ કરવો? એ વ્યક્ત માટે આમ જોઈ લો કે મારો બહુ કુંદકા મારતો હોય, બહુ મોજમાં હોય, બહુ મસ્તી સમજી લઉં કે કંઈક કમ છે ખરું, કંઈક ફાયદો છે પાછળ, અથવા કંઈક મળવાનું હોય, ત્યારે માણસ આમ બહુ આનંદની અંદર હોય, આનંદ નહીં પકડી શકતો ન હોય. આજે સ્વામીને આનંદ છે, એ એવો આનંદ છે, ઉછાળા મારે છે, આનંદ ઉછાળા મારે છે કે આજે તો મારે ભગવાનના ચરિત્રો ગાવા છે, એનો આનંદ છે. અને સ્વામી શબ્દોમાં લખ્યું છે કે આ કથા કેવી છે અને કેવો આનંદ છે અને કેને સુખરૂપ આ કથા થાય છે. જેમ વાસી જનને આવે અમૃતનો નોતરો, પ્રથમે નહીં જાણે કઈ વારે પાન કરો, હોતે પીવા પડે તમે નહીં જાણે કઈ વારે પાન કરો, એમાં થઈ છે અંતરે હરિયસ
એકાદશી હોય, ઉપવાસ કર્યો હોય, એકાદશી આવેલી હોય અને પછી ધોતરું આવે અમૃતનું, કદાચ એક ઉપવાસમાં તો મેળ ન પડે, દસ બાર ઉપવાસ ભેગા થઈ ગયા હોય, ખાવા મળ્યું ન હોય દસ દિવસ સુધી, અને કોઈક એમ કે અમૃત છે, સરસ દૂધપાક, જલેબી, ગાંઠિયા, એ બધું ગુલાબજાંબુ ને બધું હોય બનાવેલું, અને એનું નોતરું આવે કે અમારા ઘરે ફંક્શન છે, આવજો અમારા ઘરે, આજે અનેક પ્રકારની આઈટમ બનાવેલી છે. પછી કોઈ પડ ખમે, તત્કીને જાય, થોડી વાર પણ ખમે નહીં, એમ ઈચ્છા થાય ક્યારે જાઉં અને ક્યારે પાન કરું, ક્યારે આવું ભોજન જમું, એની ઉતાવળ હોય, એ પછી રાહ ન જોવે કે કેમ કરવું. મેમયા તમને ખબર છે, હમણાં નોટું બંધી થઈ, ખબર પડી કે આટલા દિવસ આ નોટું હાલશે 500-1000 ની, અને પછી બધી ફેલ થઈ જવાની છે. કેવા ઉતાવળા થયા હતા, લેન પર લેન લાગ્યો, કેટલાઓ તો બારે ગયેલા હોય દૂર દૂર, ત્યાંથી પાછા વળી આવા કે આપના પૈસા દબાવી મૂકેલા ઘરની અંદર, 25-50 હજાર બધા ફેલ થઈ જવાના. એક જ મહિનો છે, માણસ તત્કાળ એ કામ કરવા આવ્યો, એ કામ ઉપવાસી જન હોય, નોતરું મળે તો એ પછી રાહ ન જોવે. એમ થે છે અંતરે હરિ યસ કેવા હામ હૈયે, સ્વામી કહે છે એમ અંતરમાં હવે તો હરિ યસ કેવાની બહુ ઈચ્છા થઈ છે. જાણવા ચરિત્ર ક્યારે કહું, ક્યારે ચરિત્ર કહું, એવી મને અંતરની અંદર ઈચ્છા છે. હો ધન્ય ધન્ય ધર્મ સૂતની પવિત્ર ગમે તેવો દુષ્ટ માણસ હોય ભગવાનની કથા તો એની દુષ્ટતા દૂર થાય અને સદમતિ પ્રાપ્ત થાય છે. ઇતિહાસ તમે જુઓ, અભયસિંહ વિજયભાઈનો દીકરસિંહ કેટલો પી હતો, તમામ પ્રકારના પાપ એને કર્યા હતા, પણ એક વારી એ ગોપાલ સ્વામીના યોગમાં આવ્યો, કથાનું શ્રવણ કર્યું, તમામ પાપથી રહિત થઈ ગયો, સદમતી એની અંદર આવી ગઈ. અને જેમાં સદમતી આવી છે એ કથાથી જ આવે છે, એટલે તો કહે છે કે કથા વિના સારા ગુણ આવતા નથી. જેને કથામાં રુચિ નહીં એની કોને એમ અટકળ કરવી છે એની અંદર સારા ગુણ આવે. ગમે તો તમે દાન કરો, જપ કરો, યજ્ઞ કરો, પણ કથા વિના સારા ગુણ અંભવ છે, સદમતી આવે છે. આ કથા મતી હોય જન સાંભળે છે, અભાગી નર હોય જેના છે જ નહીં, એવા અભાગી નર છે એ અવગુણ લઈને બરી મરે છે, બરી મળે છે.
કે આ બધા નવરા ભેગા થયા છે, કેટલાય અમે એવા માણસો જોવા મળે કે આ બધે આ ટાઈમ વેસ્ટ કરે છે, બબે કલાક કથા બેઠા હોય એનાથી એને શું વરવાનું, એના કરતા ક્યાંક જાય ઉદ્યમ ધંધો કરે તો રૂપિયા મળે, આ બબે કલાકમાં તો કેટલું કામ થઈ જાય, કેટલા પૈસા મળી જાય, આ તો પાંચ દિવસ સુધી બેસે અને પાંચ દિવસ અંદર પૈસા બગાડશે, એના કરતા એક દિવસના આજે કેટલો પગાર મળે, હે એક દિવસનો 500 પગાર છે કીડિયા કામનો, કેટલો 800 રૂપિયા હશે લગભગ, આટલો તો બધો એક દિવસનો પગાર, અને આ બધા નવરા બેહીને આ ટાઈમ વેસ્ટ કરે કથાની અંદર, તો અભાગી જે નર છે એ નિંદાઓ કરશે, અવગુણ ગાશે, એના માટે કથા સુખરૂપ નહીં થાય. જે ભગવાનના ભક્ત છે એને જ આ કથા સુખરૂપ છે. જેમ જવાસો, જવાસો નામનું ઘાસ છે ને, જેમ જળ મળીએ, એ જવાસો એવું છે કે પાણી મળે તો સુકાઈ જાય, પાણી મળે તો સુકાઈ જાય, તેમ અભાગી નર છે એ કથાથી દુખાઈ જાય. કેટલા જવાસા જેવા માણસો હોય છે ને કથાથી દુઃખરૂપ હોય છે, ને કથા જેમ સાંભળે એમ એને દુઃખ. ખાતા ખારેક જેમ હય દુખી, સુખ નો એ કોટી ઉપાય, કદ વસ્તુ એ સહી પણ દુર્ભાગીને દુઃખદાય. ખારક છે આમ સુખરૂપ છે, પણ ગોળો જો ખારક ખાય તો બચારો દુખી દુખી થઈ જાય, એને સુખ ન મળે. એમ સુખદ વસ્તુ છે, પણ એ સુખ વસ્તુ જેને મહિમા ન હોય એને આપીએ તો એ જ વસ્તુ એને દુઃખરૂપ થઈ જાય છે, એ કીધે સુખ પ્રાપ્ત ન કરી શકે. તેમ જીવને યશ હરિનો જે તેમ અભાર છે, એના ભગવાનનો યશ કથા જે રૂપ છે, અને ખોટી વાતમાં મજા આવે છે, એમાં મન ખુશે. હાવ ખોટી વાત હોય, જરા અંદર માલ ન હોય, વાતમાં વેર હોય, બારે બેઠા હોય, ગાલે ઘરની ઓટલે અને મંદિરની ત્યાંય બેઠા, ઓટલા ઉપર બેસીને એ ગપ્પા મારે તરત તરાના ગારતા હો તો ટાઈમ વેસ્ટ ન થાય, તો કંટાળો ત્યાં બધી મજા આવ્યો, પણ મંદિરમાં આવવાની વાત કરીએ ત્યાં કંટાળો આવે. અમારા કેટલાક બધા યુવક મનોના યુવાનો હોય, આમ બહારે બેઠા હોય, ઘણી વાર પછી કહી થોડાક સુધારો કર્યો પણ બહાર જ બેઠા હોય, આવો તો હા હવે અડધી કથા પહોંચી તો હવે રે આ ટેવ પડી ગયું હોય, આવો આ ગામડામાં જાય ને તો કેટલા એવા હોય કે રામ મંદિર હોય, રામની મંદિરને ઓટલે જ બેઠા હોય અને બરાબર નગારું વાગે રામજી મંદિરનું, ત્યાં બાપા કે ચાલો હવે વાગી આવીએ, ટાઈમ થઈ ગયો જમવાનું, આરતી થઈ, એને હારું જાતિ થઈ હોય ને, એ મંદિરની ઓટલે બેઠા હોય, આરતી થાય, દર્શન કરવા ઘરે જાય ખીચડી ખાવા, આવી ટેવ હોય, એને કથા ક્યારે સુખરૂપ ન હોય, એવાને કથા દુઃખરૂપ હોય છે. સ્તન ઉપર ઈતળી પૈ પીવી અસર કને, ભાગી જીવ જે હ તે મોક્ષ ન ઈચ્છે છે નરકને. સામી શબ્દ કે જેમ ઈતળી છે, એક ગાયનું સ્તન હોય એના ઉપર જ રહે છે, જે ગાયના સ્તનમાંથી આપણે કાઢીએ છીએ, દૂધ પીએ છીએ અને આપણે શરીએ છીએ, પણ જે ઈતળી છે ને એક નાનું જંતુ છે, આચરણમાં બેસે પણ દૂધ નહીં પણ ગાયનું લોહી પીવે, દૂધ ન પીવે, તેમ અભાગી કેટલાક એવા જીવાતમાં હોય, એ મોક્ષ ન ઈચ્છે, એ નરકને જ ઈચ્છે છે. કે આવો મનુષ્ય જન્મ સત્સંગ જયારે પ્રાપ્ત થયો છે, આવા સાધુ મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, આવા ભગવાન મળ્યા છે, આવી કથા જયારે પ્રાપ્ત થઈ છે, તોય એવા ભાગ્યથી નર્ક ઈચ્છે મોક્ષ ન ઈચ્છે. કેટલાક એવા સત્સંગીઓ હોય, સત્સંગમાં રહેતા હોય પણ લોહી પીવે, પણ સત્સંગનું દૂધ એ પીતા નથી. આ સત્સંગ છે ને દૂધ જેવો છે, એનું સુખ એ જીવાતમાં ભોગવે નહીં, સત્સંગમાં રહીને લોહી પીતા હોય, કાંઈ ને કે ખટપટ ચાલુ જ હોય,
કોઈ જગ્યાએ બેસે તો એને કથા સાંભળી શકે, જેમ તેમ કેમ ક્યાંક નુકસાન કરવું, ખોટું દેખાડવું, આવી જેમની આદત હોય, જરા સંચવાય નહીં તો કેવા ને કેવા શબ્દ વાપરે, ક્યારે સુખરૂપ ન હોય, આવી કથા થાય તો એને દુઃખરૂપ જ હોય છે, એને અંતરમાં શાંતિ ન વળે. આ સત્સંગ ભક્તજનો સુખ મેળવવા માટે છે. સત્સંગમાં રહીને મહારાજની મૂર્તિનું આ સત્સંગનું લુઈ ન પીવો, આનંદમાં રહીને ભજન કરો. સંત સતશાસ્ત્ર મળી વળી સમજાવે છે ઘણું ઘણું, પણ અભાગીને પ્રતીતિ ન આવે અવળું કરે છે આપણું. સંત અને શાસ્ત્ર બહુ સમજાવે છે, બહુ વાતો કરે છે, પણ અભાગી નર હોય ને એને તો અવળું જ પડે છે. ગમે એટલી વાતો તમે કરો, કથા સંભળાવો સમજાવો, પણ જેની બુદ્ધિ જેવી થઈ ગઈ હોય ને એમાં અસર ન કરે. કાર મેટ પથ્થર આવે ને, કાર મેટ પથ્થર, એ પાણીમાં રે એ પલરે નહીં. એમ કેટલા એવા ભાગ્યા જીવ હોય, કમાં બેસે કથા સાંભળે, પણ એવા ને એવા કોરા જ કડક, જરાય ફેર ન પડે જરાય. એ કહે દે સામે તમારે જે કેવું હોય કયો, આમાં કઈ. એ કલાક બે કલાક કથા સાંભળે ભક્તજનો, આપણે આવું આટલું ભવ્ય આયોજન કર્યું હોય, હે આટલું મોટું આયોજન હોય, એટલે એમાં ખર્ચ થયેલો, અને જો ભક્તો આ કથા આપણા જીવનમાં ન ઉતરે તો ફાયદો. તમે તમારા સંસારમાં લગ્ન કરો, એક કન્યા અને વર આ બેને લગ્ન થાય, ધામધૂમથી લગ્ન થાય, લાખોના ખર્ચની અંદર ભવ્ય બધું આયોજન તમે કરો. લગ્ન પૂર્ણ થયા પછી એ પતિ અને પત્ની એ બેને પરસ્પર પ્રેમ ન થાય અને ઝઘડ્યા જ કરે તો એ લગ્નનો શું અર્થ, કંઈ અર્થ નથી. લગ્ન કર્યા પછી પતિ પત્ની પરસ્પર પ્રેમ ન હોય તો લગ્ન બધા નકામા જ, કેટલો ખર્ચ કરે એનો કોઈ અર્થ નહીં. તેમ ભક્તજનો આપણે આટલું ભવ્ય આયોજન કરીએ, લાખોના ખર્ચા કરીએ, આટલું મોટું આયોજન થાય, કથાઓ થાય, અને જો આપણા અંતરની અંદર કથાના શબ્દ ન ઉતરે, ભગવાનનો પ્રેમ ન જાગે, આપના સ્વભાવો ન બદલે, આપના દોષ દૂર ન થાય, તો પછી બધું જ ક્યાં જાય, કયો ફેલ જાય છે. એટલે આ આયોજન છે ને આપણે ભગવાનની નજીક જવા માટે છે, આપણા અંતરાત્માને શુદ્ધ કરવા માટે છે. એટલે એકાદ બે શબ્દ આ કથા સાંભળ્યા પછી ભક્તો તમારા જીવનમાં તપાસ કરજો કે મારા જીવનમાં કઈ ઉણપ છે, એવો કયો સ્વભાવ છે કે જે મનને નડતર રૂપ છે, એને આજે મારે સુધારવો છે. આ કથાની અંદર જ્યારે ત્રિવેણી સંગમનો આપણે પ્રાપ્ત થયો છે, એમાં જ્યારે આપણે સ્નાન કરીએ છીએ, ત્યારે એટલો સંકલ્પ ચોક્કસ કરીએ કે હવે હું મારા જીવનની અંદર કંઈક સુધારો કરીશ, આ કથામાંથી એવા શબ્દ પકડીશ કે જે મને નડતા હશે, મારા જીવનની અંદર જે દુઃખરૂપ હશે, જે દોષો એ દોષને દૂર કરી અને સદગુણ પ્રાપ્ત કરીશ, આ કથામાંથી કંઈક શીખીને જઈશ, આવો સંકલ્પ ભક્તજનો કરજો, તો જ આપનો આ દાખલો સફળ ગયો સમજજો. કઈ નહીં તો કથાને તો યાદ તો રાખજો, જીવનમાં ઉતારજો કથાને, તો એ પણ આપે તો ગાયું છે. કળશની અંદર વિહારીલાલજી મહારાજે આ કથાનો ખૂબ મહિમા કીધો છે, કે કથા કેવી છે. કથા સુણે તે કહી ભક્તિ તેથી વધે છે નવધાની વીતિ, કથા સુણે તે કહી આવી ભક્તિ તેથી વધે છે નવધાની વીતિ, હતા જનો જે જગમાં કુકર્મી, હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી થયા સુધર્મી, કથા સુણ્યાથી થયા સુધર્મી, શરીરનો પેલ જળેથી જાયા, કથા સુખી મન સુખ થાયા,
થી મન શુદ્ધ થાય ભક્તજનો નવ પ્રકારની ભક્તિ છે એ ઉદય થાય છે. કથાનું શ્રવણ કરવાથી જ ભગવત જ્ઞાન થાય છે. કથા વિના અન્ય કોઈ સાધન છે જ નહીં કે આત્મા શું છે, પરમાત્મા શું છે, એ ભગવાનનો કેવો મહિમા છે એ કથાથી જ પ્રાપ્ત થાય છે. સત્સંગનો પાયો હોય ને એ કથા છે, ને એ જ કૃષ્ણ કથા છે, એ જ સત્સંગનો પાયો છે. જો કથામાં નબળાય તો સત્સંગમાં નબળાય. એટલા માટે આવી જે પવિત્ર કથાઓ કે જે ભગવાનના દિવ્ય ચરિત્રો છે, સ્વામી કહે છે કે જન્મ કર્મ દિવ્ય જેના તેની કથા હવે આદરું છું. જેના જન્મ, જેના તમામ કર્મ, જેના ચરિત્ર તમામ દિવ્ય છે, અને જે જીવાત્મા આ કથાનું શ્રવણ કરે તો એ જીવ પણ દિવ્ય થઈને ભગવાનના ધામને પામી જાય છે. જેવી દીઠીને મેં જેવી સાંભળી એ કથા લખું છું. કોઈ કલ્પના કરીને બનાવેલી કોઈ વાત નથી આની અંદર. સ્વામી કહે છે કે જેવી મેં જોયેલી છે, સાંભળેલી છે, એવી કથા લખું છું. હળવે પુણ્ય હોય નહીં વરી હરી કથાનો યોગ, થઈ મોટે ભાગ્ય મળે ટળે ભે મહાભવરો. હળવે પુણ્ય ભક્તજનો કથાનો યોગ જ હોતો નથી. આજે આપણે કથામાં બેઠા છીએ, આ મંડપની અંદર અહીંયા બેસવા મળ્યું છે એમ ન સમજી લેજે. બેસવા મળી ગયું એ તો ભક્તિનગરના ભક્તોએ ભેગા થઈને આયોજન કર્યું ને આપણે બહેર આવીને, એમ નથી હો. આ જે કંઈ થયું છે એની પાછળનું જો કંઈક કારણ હોય તો આપના પુણ્ય કામ કરે છે. આપના કોઈક જન્મના પુણ્ય છે, એ પુણ્યને પ્રતાપે આ મંડપની અંદર આપણે બેઠા છીએ. હળવે પુણ્ય ભક્તજનો કથાનો યોગ જ નથી. જ્યારે મોટા ભાગ્ય આપના હોય ને ત્યારે ભાગ્યશાળી જીવાત્માને જ આ કથાનો યોગ પ્રાપ્ત થાય છે. નહીંતર ઇન્દ્ર છે, આકાશમાં રહે, સ્વર્ગમાં રહે છે, એ કથાને માટે આવે સુખદેવજી લઈને જેને વાત કરી, અમૃતનું પાન તમે પરીક્ષિતને કથાનું રસપાન અમને કરાવો, ત્યારે તમારું કામને કથા તમે ન સાંભળી શકો. એ સ્વર્ગનું અધિપતિ ઇન્દ્ર, એને કથા સાંભળવા ન મળે, ભક્ત કથા આપને સાંભળવા મળે છે, તો આપણે કેટલા ભાગ્યશાળી હશું. એ તો મહિમા સમજાય તો ખ્યાલ આવે કે આપનો જ મહિમા કેટલો છે, આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણે આવી કથા સાંભળવા મળે છે. અસંખ્ય જીવાત્માઓ કથા સૌ પાર થઈ ગયેલા છે. એટલા માટે કરું એ જ છે. એ નર હોય યા નારી હોય, દરેકને કરવા જેવું કામ એક જ છે, કથાનું શ્રવણ કરો.
કથા યાદ રહે યાદ ન રહે, પણ કથામાં બેસો, કથા તમારી અંદર બેસવાની. સંતો વાત કરે કે પેલો યુવાન જ્યારે સંત પાસે ગયો કથાનું શ્રવણ કરે, ત્યારે યુવકે કીધું કે મહારાજ તમે કથા તો બસો પણ કથા તમારી મને યાદ જ નથી. સાધુ કીધું કઈ વાંધો, કથામાં આવવાનું તારે, પણ કથા સમજાતી નથી, યાદ રહેતી નથી, તો મારે કથામાં આવીને કરવું શું? ત્યારે સાધુએ એક યુક્તિ કરી. એક સરસ એક સુંડલો હતો, જેનું છણ આપણે મેળવીએ ભેગું કરીએ એવો વાંસનો સુંડલો આપ્યો અને કીધું કે આ લઈ જા અને એમાં પાણી ભરી લાવ. અને યુવક જાય છે સરોવરની અંદર પાણી ભરવાને માટે, એ સુંડલાને પાણીમાં બોરે બહાર કાઢે પણ એ નીકળી જાય. આ તો વાંસનો સુંડલો છે, એમાં છિદ્રો રહેલા જ હોય. વારંવાર એને મહેનત કરી પાણીની અંદર નાખીએ, પાણી નીકળી જાય, વરી જળમાં બોરે અને પાણી નીકળી જાય. કે આમાં હવે પાણી ભરવું કેમ? સાધુએ કીધું કે પાણી લઈને આવ, આમાં પાણી ભરાય કેમ? પાછો આવ્યો સાધુને કે તમને કેમ કાંઈ આમાં પાણી ભરાય? સાધુ કે મને ખબર છે એમાં પાણી ના આવે. તો પછી મને મૂક્યો શું કામ હોય? કે પાણી ભલે ના આવ્યું પણ જો સુંડલો, અરે એ તો ચોખ્ખો થઈ ગયો. હાવ પહેલો તો કેટલું છાણ ચોટેલું હતું, ગંદો હતો, પણ વારમાં પાણીમાં બોરાણો તો ચોખ્ખો થઈ ગયો. બસ સાધુ કે છે તને વાત કરું છું કે આ વારંવાર પાણીમાં બોળવાથી એક મેલો સુંડલો સાફ થઈ જાય, એમ વારંવાર કથાનું શ્રવણ કરીએ ને તો આપણો અંતર આત્મા સાફ થઈ જાય. એ કથા જાય અંદર, ભલે બહાર નીકળી જાય, પણ અંતરને સાફ ચોક્કસ કરી નાખશે. એટલે કથામાં બેસો, યાદ રહે ને યાદ રાખો, ન રહે તો ચિંતા નથી, અંતર તો સાફ થવાનું જ છે. સ્વામી કહે છે ભગવાનની કથા મને કહેવી છે. જે કથા કહેવા માંગુ છું કે જે ભગવાન સ્વામિનારાયણ એના ચરિત્ર હું તમને કહું છું કે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવીને પોતાના ભક્તજનને કેવું કેવું સુખ આપ્યું, ભગવાન કેમ પ્રગટ થયા, કયા દેશમાં પ્રગટ થયા, કયા કુળમાં પ્રગટ થયા, શા માટે જન્મ લીધો, જન્મ લઈને કેવા કેવા કામો કર્યા, એ તમામ કથા હું કહું છું. ત્યાર પછી કેવા કેવા પ્રચાવ આપ્યા, ભક્તને સંતને કેવા પ્રચાવ આપેલા છે, તમામ કથા હું તમને વિસ્તારપૂર્વક કહું છું. જે જે નયણે નીરખ્યું વળી, જે જે સુણ્યું કાન, તે તે ચરિત્ર હવે કહું શુણો સૌ થઈ. અતિ મોટી અપ મહારાજની કે કોટી વિચાર થાય છે, સાંગો પાંગ સૂચવતા મન કેવા કાયર થાય છે. જે જે જોયું જે સાંભળ્યું તે કથા કહું છું, પણ મહારાજની મોટી એટલી મોટપ છે મહારાજની, એનો મહિમા ગાવા જાઉં તો મારું મન પાછું હટી જાય, ક્યાંથી એટલો મહિમા ગાઈ શકું? એની મોટપ જ એવી છે મહારાજની, એનો મહિમા તો શેષ પણ પોતાના શસ્ત્ર મુખે ગાઈ ન શકે, તું ક્યાંથી ગાઈ શકું એવો તેનો મહિમા છે. જેમ છે તેમ હરિયશ કેવા છે મારી સામર્થ્ય નથી, પણ જેટલું ભગવાન મને મારા મનમાં સુજાડશે એ પ્રમાણે હું ચરિત્ર ગાઈશ. અનુક્રમ આવે કે ન આવે તેનો નથી નિર્ધાર, એવી ખોટિયામાં ખોડજો સૌ સાંભળજો કરી પ્યાર. આ કથા જ્યારે કરીએ છીએ તેનો અનુક્રમ કોઈ નહીં હોય, સત્સંગ જીવન કે અન્ય ગ્રંથ લ્યો તેના પછી આવો અનુક્રમ આવે એવો સામી કે અનુક્રમ નહીં હોય. મને મોજમાં આવશે એમ કહીશ કે પહેલા ચરિત્ર આ આવવું જોઈએ ને પછી આ આવવું જોઈએ ને આ આમ કેમ આવ્યું. અનુક્રમ સામી જ કહે છે કે નિર્ધાર જ નથી અનુક્રમનો કોઈ, એટલે કોઈ એમ ખોટ ખોટતા નહીં કે આ સામી નિર્ધાર કરે છે હવે આમ જેમ ફાવે છે તેમ, એમ કોઈ ખોટ ખોરજો નહીં, પણ પ્યારથી પ્રેમથી સાંભળજો. અનુક્રમ હોય કે ન હોય પણ અંતરમાં કથાને ઉતારજો. અને એમ કહીને હવે સ્વામી કથાનો ભક્તજનો પ્રારંભ કરે છે. આ કથાનો મહિમા, આ કથાના મહિમાને ભગવાન ઉતારજો. અને હવે કથા જે પ્રારંભ થાય છે એક પછી એક ભગવાનના ચરિત્રો હશે, પણ એ પહેલા ભગવાન પ્રગટ થવાના છે એની પૂર્ય ભૂમિકા, એની પૂર્વની જે ભૂમિકા એનું આપણે ભક્તજનો શ્રવણ કરીશું. આજે આપણે અહીંયા કને ઉત્સવ પણ કરવાનો છે,
ભગવાન શ્રી નર ને નારાયણ એનો પ્રાગટ્ય ઉત્સવ પણ કરીશું. પણ જે કથાનો પ્રારંભ સ્વામી કરે છે એ આપણે લઈ જાય છે હિમાલય તરફ, જ્યાં ભારતનો એક મુગટ છે હિમાલય, ત્યાં સ્વામી આપને લઈ જાય છે. શુભમતી હવે સાંભળો, એક ઉત્તર દિશે અદરી કહીએ, અતર શિખરીનું નામ આચર લઈએ. હે શુભમતી જન હવે સાંભળો, ઉત્તર દિશામાં એક અદ્રી એક હિમાલય છે, અતિ સુંદર એની શિખરો છે, હિમાચળ, હિમા એનું નામ છે. હિમ એટલે બરફ, આલય એટલે એનું રહેવાનું સ્થાન હિમાલય. એ હિમાલયની અંદર અનેક ગુફાઓ રહેલી છે. એ કમીએ એ કેવો છે એની શોભા કહે. તમે યાત્રા કરવા ગયેલા ભદ્રિકાશ્રમની અંદર, પુલાશ્રમની અંદર, એ કેવો દિવ્ય, આજે પણ તમે જાઓ તો કેવો આમ મજા આવે જોવાનું. એક ચારે બાજુ બરફ જામેલો હોય અને સવારનો હોય, એ સૂર્ય ઉગતો હોય અને દ્રશ્ય તમે જુઓ ભક્તજનો, હે, એ જોવાનો એક આનંદ છે. આ ભગવાનની પ્રકૃતિ છે, એનું દર્શન તમે ક્યારેક કરો, ખૂબ આનંદ આવે. સુંદર ગુફાઓ છે એની અંદર, અને ગુફાની અંદર અનેક મણીલા છે, જાણે મારા ગૂંઠવી હોય ને એવા તો મણીઓ એની અંદર શોભી રહેલા છે. એ હિમાલયની અંદર અનેક વૃક્ષો છે, અનેક પ્રકારના વૃક્ષો રહેલા છે. તમે જાવને જોજો એ કેવા વૃક્ષો છે. અને સ્વામી એનું નામ લખ્યા છે, અમ કદમ આસુ તાલ પરિજાત પીપર પીપળા પીલુ પન્નસ પુનગારી પાંદડ મિંદડા મઉડા બિલ્લા બિજોરા બરોસરી ગુંદી ગ્વાલર ગુલછા ગુલબાસ સાલર સીસમ સાંગ સરલા સીતાફળ એમલ સમડા અંબરા કોઠાવડી ખે ખજૂર ખરા અરીઠા અંજીર આંબલી રાણિયા કરમદી કરમ કેતકી કેસર કણિયર કેવડા કરણી અરણી ચંપક ચંદન સુલ સુખન દાડમ લીમ લીંબોઈ હરડા દવડા જેઠી મજેઠી જોરબરડી જામફળી બદામ જાંબુ આમલીઓ તરલા અરલા તીતડીઓ કેળી કેળી મેંદિરા વિકડા આસુંદરા રોહિણી બોરણી રક્તપતિ રતાંજળી દ્રાક્ષ ખારી ખજૂર ઇક્ષુ જયંપલ લવિંગ એલચી નાગરવેલી એવા અનેક વૃક્ષો ત્યાં ભદ્રકાશ્રમમાં રહેલા છે. આ તો અડધા જ નામ બોલ્યો, હજી અડધા બાકી. એક બાવળ બાકી, બધા ત્યાં છે. બાવળિયા માત્ર કચ્છની અંદર જ છે, હિમાલયમાં એનું સ્થાન ન હોય, હિમાલયમાં એનું સ્થાન ન હોય. અનેક વૃક્ષો હિમાલયની અંદર શોભી રહેલા છે, તેમજ અનેક પ્રકારના પુષ્પો પણ છે. ડોલરીઓ હોય, ગુલાબ, ઘેરા, સેવતી, જાઈ, જૂથ, જુથિકા, માધવી, માલતી, કુંદ, કેસર, ગુલદાવદી, ચંપો, ચમેલી, પુષ્પથી પણ હિમાલય શોભી રહેલો છે. અનેક પ્રાણીઓ પણ હિમાલયની અંદર છે. ઈશુરભ હોય, સિંહ, સંસા, સેમર, કપી, કુરંગ, કુરભી, તો માતંગ, વરહા અને મહિષા, રોજ, સુરભિ, કેસરી, અનેક સિંહો, અનેક પ્રાણીઓથી પણ હિમાલય શોભી રહેલો છે. આવો ભક્ત છે જેની અંદર ભક્તજનો તમે જાઓ, એનું વાતાવરણ તમે જુઓ કેટલું દિવ્ય વાતાવરણ છે. હરી કેસરી વાગવાનર સિંહસુર ભી ભેડા રમે, સહજ વૈર જેને સદા તે કોઈ કેને ન દમે. એ ભદ્રકાશ્રમની અંદર સિંહ, વાઘ, વાનર, સિંહ અને ગાય બધા જ ભેગા રહે છે. સર્પ નોળિયો ભેગા રમે, ભેગા જમે, ભેગા મોજ કરે છે. કોઈ કોઈમાં જરાય વેર નથી એવો પ્રતાપ છે એ ભદ્રકાશ્રમની અંદર. સહેજે વેરને ભૂલી અને બધાએ હરી મળીને ભક્તજનો એનો મહિમા છે. જ્યારે ભગવાનનું સાનિધ્ય હોય, ઋષિઓનો સવાસ હોય, એ જોઈને પ્રાણીઓની મતિ બદલાઈ ગઈ છે ભક્તજનો. પણ માણસની મતિ, આવો સંતનો યોગ હોય વા ભગવાનનો યોગ હોય, પણ માણસની મતિ કોણ જાણે કે એ બદલાતી જ નથી. એ ભગવાનની સેવા કરે પણ સ્વભાવ ન થાય, વેર, ઝેર, ઈર્ષા દેખાય એ દૂર થાય નહીં, માન મોટાઈ એ દૂર ન થાય. ભગવાનનું સાનિધ્ય હોય, સંતનું સાનિધ્ય હોય, પણ
આપના સ્વભાવ બદલતા નથી. સરસ હિમાલય, સરસ મંદ સુગંધ શીતળ વાયુ વહે છે. પરસ્પર ડાળીઓ પવનથી અથડાય છે. ડાળીઓ પર બેસી અને પક્ષીઓ, કોયલ, મોર, પક્ષીઓ અવાજ કરે છે. અને એ પક્ષીઓ જાણે એમ હોય કે આવો આવો હે ઋષિ મુનિઓ, આવો આ વૃક્ષ ઉપર આવો અને આમાં કેટલાય ફળ રહેલા છે, એ ફળ તમે ખાઓ, પીવો, મોજ કરો. આમ જાણે બોલાવતા હોય ને શું ઋષિઓને, એમ પંખીઓ અવાજ કરે છે. એ હિમાલયની અંદર અનેક રત્ન, હીરા, મણી એની ખાણો રહેલી છે, ખાણો રહેલી, સોનું ચાંદી એની ખાણો એમાં રહેશે. બ્રહ્મલોકમાંથી આવેલી પવિત્ર ભાગીરથી ગંગા પણ હિમાલયની અંદર છે. સાત ધારા રૂપે એ ગંગા વહે છે. અને ગંગા કેવી પવિત્ર છે, જેમ એ કોઈ પણ પાપી જીવાતમાં સ્નાન કરે તો પણ એ પવિત્ર ભગવાનના ધામને પામે એવી પવિત્ર ગંગા વહે છે. જે ગંગાની અંદર દરરોજ ભગવાન સ્નાન કરે છે. આવી પવિત્ર ગંગા, આવો પવિત્ર હિમાલય અને એવો બદ્રિક આશ્રમ, અને એમાં કોણ રહે છે? એ સામે કહે છે, હિમાલયની અંદર, બદ્રિક આશ્રમની અંદર કોણ છે? એવા ગિરી માનર નારાયણ બેઠા બેવો બદ્રી તળે, સુખ કંદ પૂરણ ચંદ જાજે તેજે ધડ મરે. એવા ગિરી માનર નારાયણ બેઠા બેવો બદ્રી તળે, સુખ કંદ પૂરણ ચંદ જાજે. જેના દર્શન માત્રથી અતિશય સુખની પ્રાપ્તિ. આ દિવ્ય આશ્રમની અંદર એક બોરડીનો વૃક્ષ છે, અનેક વૃક્ષ, એક વિશાળ બોરડીનો વૃક્ષ છે જેને બદ્રિક આશ્રમ કહેવામાં. એ બદ્રિક આશ્રમ ને વિશે ભગવાન નર, ભગવાન નારાયણ આપણને અખંડ બિરાજ કેતી તમામ ઋષિ મુનિઓ કથાનું શ્રવણ કરી રહેલા છે. આવું પવિત્ર સ્થાન છે ને ત્યાં કોણ આવેલું છે? હો એવા સમામાં આવ્યા ઋષિ તીર્થર એ આશ્રમ. કળિયુગનો પ્રવેશ નથી, ક્રોધ આદિક દોષનો જ્યાં પ્રવેશ નથી. સિદ્ધદશાને પામેલા નારદ જેવા જો ત્યાં રે કરી અને અખંડ ભગવાનની સેવા કરી રહેલા છે. જે અસંખ્યાત મુનિઓ તપશ્ચર્યાઓ કરે છે, એક ઋષિ એવું તપ કરે છે કે છ મહિને એક વાર એક બોર ખાય છે,
છ મહિના પછી આટલું ઉગ્ર તપ કરે છે. તો કોઈક ઋષિ મુનિઓ ચાર મહિના લગી તપ કરે છે અને ચાર મહિના પછી માત્ર એક બોર ખાય છે. તો કોઈક મુનિઓ એક મહિને એક બોર ખાય છે. આવા કેટલા તપસ્વી ઋષિ મુનિઓ ત્યાં તપ કરી રહેલા છે. એ ભદ્રકાશ્રમની અંદર જઈએ તો સુંદર મજાની એક વિશાળ બોરડી છે. વિશાળ હોવાથી વિશાળા પણ કહે છે. એ બોરડી નીચે વેદી ઉપર બેસીને ભગવાન નર અને ભગવાન નારાયણ બંને ઋષિઓ આગળ દરરોજ ધ્યાન વાર્તાઓ કરે છે. અને અખંડ એ ભગવાન નારાયણ બંને ભરતખંડના વાસીઓ માટે એના કલ્યાણને માટે ઉગ્ર તપ કરે છે. ઘણાને આ રહસ્ય સમજાતું ન હોય કે મનુષ્ય તપસ્યા કરીને ભગવાનની પ્રસન્નતાની અપેક્ષા રાખે તો ભગવાન તપ કરવાની જરૂર છે. આનો ખુલાસો મહારાજ સ્વયં પોતે જ વચનામૃતમાં કર્યો છે કે ભગવાન નર અને નારાયણ બંને પોતાના ભક્તને માટે તપ કરે છે. તપ કરીને ભગવાન એનું ફળ પોતાના ભક્તને આપે. જેમ કે કોઈ સ્તનપાન કરાવતી જે છે બાળક જ્યારે બીમાર થાય એમ કહેવાય કે બીમાર થાય અને બાળક જો દવા લઈ શકતો ન હોય તો માં દવા લે અને એ દવા છે એ સ્તન એ દૂધ દ્વારા એ બાળકના ઉદરમાં જાય છે અને બાળકની બીમારી દૂર થાય છે. એ દવા દૂધ દ્વારા બાળકની અંદર જાય છે. તો આવું પણ વેદ ઔષધિ બતાવતા હોય છે. એમ ભગવાન પોતે તપ કરી અને તપનું ફળ ભક્તને આપે છે. એનાથી ભક્તની અંદર જ્ઞાન વૈરાગ્ય આદિ શુભ ગુણો છે વૃદ્ધિને પામે છે. એ જીવાત્મા બીમાર છે અને રોગ લાગુ પડ્યો છે જન્મ મરણનો, એ ભગવાન તપ કરી અને એનું ફળ એ પોતાના ભક્તને આપે છે. બીજા કોઈને એનું ફળ આપતા નથી. એટલે સંતોએ ગાયું છે કે મારો વાલો એ તપ કરી અને ફળ કોને આપે છે. હે વાલો ભરત ખંડ ના નર નારીને વાલો
ભગવાન તપ કરી અને એનું ફળ પોતાના ભક્તને આપે છે અને અનંત જીવાત્માઓ એ તપને પ્રતાપે કરી અને ભગવાનના ધામની પામે ગયેલા છે અને હજી પણ કેટલાય પામવાના છે અને આજે પણ કેટલાય ભક્તો એ ભગવાનના ધામને પામે છે. એ ભગવાનના પ્રતાપથી જ જીવાત્માનું મન પણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય ભક્તજનો. નક આપની ક્યાં સાધનાઓ છે કે કંઈક આપણે કરી શકીએ? ભગવાનના પ્રતાપથી, એના તપના પ્રતાપથી ભક્તજનો આપણે સુખ્યા છીએ. એ તપ એ કરે છે ને ફળ એ ભક્ત આપને આપે છે. એ ભદ્રકાશ્રમમાં રહી એ કોઠા બોરા ખાઈ તપ કરે અને ફળ પોતાના ભક્તને આપે છે. એ ભગવાનના દર્શન કરવાને માટે આજે ઋષિ મુનિઓ આવ્યા છે. આ બહાર યાત્રા કરતા કરતા અનેક ઋષિ મુનિઓ યાત્રા કરતા ત્યાં આવેલા છે. એમાં મરીચી મોટા છે, બીજા અનેક ઋષિ મુનિઓ છે. ગર્ગ, આરુણી, ભરદ્વાજ, અંગિરા, અગસ્ત્ય, વિભાંડક, જૈમિની, સૌભરી, અત્રિ, મૈત્રી, માંડવ્ય, બૃહસ્પતિ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, ક્રતુ, કક્ષીવાન, યાજ્ઞવલ્ક્ય, જાબાડ, ઉપમન્યુ, ઔર, દેવલ, વાલ્મીક, પુલહ, પુલત્સ્ય, કશ્યપ વગેરે અનેક ઋષિ મુનિઓ આજે ભદ્રકાશ્રમની અંદર ભગવાન નર નારાયણદેવના દર્શન કરવાને માટે આવેલા છે. દર્શન કરવા ત્યાં આવ્યા છે. જેવા અંદર પ્રવેશ કર્યો છે ત્યાં નર ભગવાનનું દર્શન થયેલું છે. નર ભગવાનનું દર્શન થયેલું છે. નર ભગવાને પણ ઋષિઓના દર્શન કર્યા છે, ઉભા થઈને સન્માન કરેલું છે. સન્માન કરી ઋષિઓને બેસાડ્યા છે, હર્ષપૂર્વક ભેટ્યા છે, આસન આપ્યું છે, અર્ઘી આપી પૂજા કરી છે, વંદના કરી છે. નહર કહે ઋષિ ધન્ય ધન્ય તમે વાલા છો નાથને મને. નર ભગવાન કહે છે હે સંતો આપના દર્શનથી આજ મને ખૂબ આનંદ થયેલો છે. સુકામ કે આ જગતમાં બધું જ મળે છે, બધું સુલભ છે, પણ તમારા જેવા સંતના દર્શન બહુ દુર્લભ છે. તમ જેવા જે સંત પુરુષ તેનું દુર્લભ મળવું દર્શ, મળે તી લોકીનું સુખ પણ મળવું તો મારું છે મોઘું. ભગવાન નર કહે છે કે ઋષિ મુનિઓ આ જગતમાં આ ત્રિલોકીમાં બધું જ મળે, પણ તમારા જેવા સાધુના દર્શન તો મહા દુર્લભ છે, એ કોઈને ક્યારે મળતા નથી. એવા તમારા દર્શન છે. નર કહે છે સંતો આ તમારો મહિમા જે જાણે છે એ જ ભક્તજન તમારો સમાગમ કરે છે અને તમારા સમાગમથી એ જીવાત્મા ભગવાનના ધામની પામી જાય છે. આ તમારા જેવા સાધુનો સમાગમ એ પણ અતિ દુર્લભ છે. નવા સાધુની દ્રષ્ટિ પડી જાય ને કોઈ જીવાત્મા ઉપર તો જીવાત્મા પણ આ જગતના બંધનથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પામી જાય છે. એવા તમે સંત છો. જેનો મોક્ષ માનવ જીવનની અંદર જેની મુક્તિ નજીક આવેલી હોય એ જ ભક્તને સંતનો સમાગમ પ્રાપ્ત થાય છે. અને સંતનો સમાગમ પ્રાપ્ત થયો તો સમજી લેજો કે આપની મુક્તિ નજીક આવી ગઈ છે.
એ સિવાય સંત સમાગમ મળતો જ નથી. આ જગતમાં લાખો જીવાત્મા આવશે, અબજો જીવાત્મા આવશે, પણ સંતનો સમાગમ કોને પ્રાપ્ત થાય છે? કે જેની ગાવેલી હોય. અને આ જન્મે આ દેહ છોડ્યા પછી ભગવાનના ધામમાં જવાનો હોય એ જીવાત્માને સાધુનો સમાગમ પ્રાપ્ત થાય છે, એને જ સાધુ પ્રાપ્ત થાય છે. પણ એ સાધુ પાસે જઈને સમાગમ કરે તો ખાલી ભેગા તો ઘણા રહેતા હોય, સાધુ ભેગા રે, સાધુ ભેગા ફરે, પણ કઈ અસર ન પડે. પ્રસંગ વિના કઈ ફરક નહીં પડે. એ સાધુનો પ્રસંગ કરજો, એનો સમાગમ જો, એની રહેજો. જીવાત્મા માટે સુખ. અને સંતોના શબ્દ આપણે સાંભળીએ કે સંત સમાગમ દાયક છે. હે સુખદાયક રે સાચા સંતનો સંગમ, સંત સમાગમ કે શાસ્ત્ર વાંચો એનાથી દોષ દૂર નહીં થાય. શું કામ કે શાસ્ત્ર થી પરોક્ષ સંત છે અને જે સામે છે પ્રગટ સંત છે. પ્રગટ સંત વિના ઉધાર છે જ નહીં. શું કામ કે પ્રગટ સંત છે તમને કઈ કેસે અને તમારી ખોટ ટાળ. એટલા માટે પ્રગટ સંતનો સમાગમ. એ સંતના સમાગમથી જે નારદ મુનિ ભગવાનનું મન થઈ ગયું. જે એક નારદ દાસી પુત્ર હતા પણ સાધુ કરવાથી એ ભગવાનના પુત્ર બની ગયા. અનેક પતિતને આ સંતનો સમાગમ ઉધાર કરેલો છે અને એનો મહિમા. હો એક ઘડી આધી ઘડી ઓર આધી બુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટિ અપરાધ. હે માટે સંત હું જાણે તજી મોહ મોટ પયરુમાં એ જ્યો જ્યો પાવયાગે ધરો કોટી કયગન સમાં યંત સમાગમાથી થયારી રે સંત ના
સમાગમ એ ભમ પ્રીતિ જગાડે છે, માયાને મન દૂર કરાવે છે, ને જગતની અંદર એવા સંતનો સમાગમ અતિ દુર્લભ છે. બધું જ મળી શકે છે, પણ સંતનો સમાગમ ભક્તજનો મળી શકતો નથી, એ અતિ દુર્લભ છે. એટલા માટે છે પરમ હિતકારી છે. નર ભગવાન કહે છે કે હે સંતો, તમે પરમ હિતી છો, પરહિતને અંદર ફરો છો, એટલા માટે બહુ વાલા દુર્લભ છે તમારો. એ સાધુનો યોગ કોઈ પણ ને થાય, એ સાધુમાં હેત કોઈ પશુ હોય અને એ પશુને પણ સાધુમાં હેત થઈ જાય ને, તો એ પશુ પણ એ પ્રાણી પણ ભગવાનના ધામની પામી જાય. ભક્તો તમે જુઓ, એ સ્વામી હોય અને એ આપણા ભુજની અંદર ફૂલવાડી એમાં બળદ હોય, અને એ બળદને એ સ્વામીમાં હી જાય અને સ્વામી ધામમાં જાય, અને તેરમા દિવસે બળદ પણ ભગવાનના ધામમાં ચાલ્યો છે. એવા જ સંત તમે જોઈએ એ સંતની અંદર પણ એ તાકાત હતી કે પણ જ્યારે સંત નાવા જાય એ શ્રીરંગદાસજી સ્વામી, અને ત્યાં ગૌરી ગાય એ ગૌશાળામાં રહે, અને ગૌરી ગાયને પણ થતું. ઇતિહાસ એમ કહે કે સ્વામી ધામમાં ગયા ભગવાનના, અને ત્રીજા દિવસે એ ગાય પણ ભગવાનના ધામમાં હલી ગઈ સ્વામીના વિયોગની અંદર. એક પશુ પણ જો સાધુના યોગમાં આવે તો ભક્તજનો એ પશુ પણ ભગવાનના ધામને પામી જાય છે. એના કર્મ એના જન્મ મરણ બધું જ ટળી જાય છે. આવો મહિમા સાધુ નર ભગવાને કીધેલો છે. નર ભગવાન કહે છે હે સંતો, તમે પધાર્યા, બહુ આનંદ થયો. અત્યારે જ ભગવાન નારાયણ અહનિક વિધિ પૂર્ણ કરી અને દર્શન દેવા પધાર. આવી વાત જ્યાં કરે છે, પરસ્પર વાતો ચાલે છે, અને એ સમયે ઋષિઓ કહે છે કે હે નર, જગત નિયંતા છો, નર અને નારાયણ એમાં કોઈ ભેદ નથી, તમે બે એક છો, છો તો એક ને દિશો છો દોય, તેનો ભેદ જાણી જન કોય, માટે આ ભૂના ભાગ્ય મીત થઈ પ્રભુ ચરણે અંકિત. છો તો એક ને દિશો છો દોય, એક જ છો, બે સ્વરૂપે તમે દેખાવ છો, એનો ભેદ કોણ જાણી, બે જુદા નથી. કેટલાક લોકો બેને જુદા કરે છે કે નર આ નારાયણ આ છે, એ નર અક્ષરધામ છે અને નારાયણ એ ભગવાન અક્ષરપતિ છે, એમ અલગ કેટલા કરતા હોય. તો વિચારજો, એ નર નારાયણ બે અલગ નથી, બે એક જ છે. એ ભગવાન બે સ્વરૂપે પ્રગટ થઈ અને તપ. ઋષિઓ કહે છે કે હે ભગવાન, આ તમને લઈને તમે અહીં રહો છો તો ખરેખર ભદ્રકાશ્રમ પણ મહાભાગ્યશાળી છે. આ વન વેલી, આ વૃક્ષો મહાભાગ્યશાળી છે કે જેના દર્શન થાય છે, જેને અખંડ તમારા દર્શન થાય છે. આમ બંને ઋષિઓ અને ભગવાન ન સંવાદ કરે છે. એવા સમયમાં ભગવાન નારાયણ તાને પર્ણકુટીમાં નિત્ય કર્મ પૂર્ણ કરી અને બહાર આવ્યા છે. અને જેવો ભગવાને બહાર પ્રવેશ કર્યો છે, ત્યાં રસ્તામાં અનેક ઋષિ મુનિઓ અનેક ભક્તજનો ભગવાનના દર્શને માટે લાઈનમાં ઊભા જ હતા. અને જેવો ભગવાન બહાર પ્રવેશ કરે છે અને ચાલી આવે છે, તમામ ઋષિ મુનિઓ આકાશમાં દેવતાઓ દર્શન કરી રહેલા છે, નમસ્કાર કરતા જયકાર જયકાર કરે છે, બોલો દેવ આમ ચારે બાજુ જયકાર ચાલુ છે. અંતરિક્ષમાં દેવતાઓ નમસ્કાર કરે છે, અને પાછળ ઉદ્ધવજી પણ ભગવાનના ચરણે ચરણે પાછળ ચાલ્યા આવે છે. આવું દ્રશ્ય તમામ ઋષિઓ જુએ છે. અને કેવી શોભા છે ભગવાનની, વિશાળ જટા છે, શ્યામ સુંદર ભગવાનનું શરીર છે, તપથી એના અંગમાંથી કોટાન કોટી સૂર્યની સમાન તેજ બહાર નીકળે છે, જાનુ પર્યંત જેમના બેની ભુજાઓ લાંબી છે, વિશાળ બાલમાં સુંદર તિલક છે, કંઠમાં સુંદર તુલસીની કંઠી શોભી રહેલી છે, શ્વેત વસ્ત્ર ભગવાન પહેર્યા છે, ડાબા હાથમાં કમંડલો છે, જમણા હાથમાં દંડ છે, અને મંદ મંદ હાસ્ય કરતા કરતા ભગવાન આવી રહેલા છે. તમામ ઋષિ મુનિઓ એ દર્શન કરતા કરતા ઋષિઓના નેત્રો સ્થિર થયેલા છે અને વારંવાર પ્રણિપાત કરવા લાગ્યા છે. તમામ ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરી રહેલા છે. ભગવાન પધાર્યા, સ્વાગત કર્યું છે, પધારો ઋષિ પધારો, અને ભગવાન પધાર્યા, આનંદ થયેલો છે, સ્વાગત થયેલો છે, સન્માન કર્યું, બેસાડ્યા. અને કેવું દ્રશ્ય હતું કે એવું દર્શન સંતો કરતા હતા કે જાણે અત્યારે આ ઋષિ મુનિઓ નેત્ર દ્વારા ભ
ભગવાન નું પાન કરી ન જાય આવા દ્રશ્ય હતું. જીભ દ્વારા જાણે ભગવાન ને ચાટતા હોય ને શું આવું દ્રશ્ય હતું. જાણે હમણાં જ ઋષિ મુનિઓ ભગવાન ને વાતમાં કે શું આવું દ્રશ્ય હતું. અને આવું દ્રશ્ય જોઈ તમામ દેવતાઓને આનંદ થયેલો છે. હે ઋષિઓને એ ભગવાન ની ઉપર હતું. તમામ ઋષિ મુનિ એ સમય હૈ ભગવાન જેવા આવ્યા ઉભા થઈ અને ભગવાન જા કરે છે. તમામ ઋષિ મુનિઓ કેસર કુમકુમ પુષ્પ ચંદન લઈ અને ભગવાનની તમામ ઋષિ મુનિ પૂજા કરીએ છે, પુણ્ય કરીએ છે. ત્યાર પછી દેવી પૂજા થઈ ભગવાન નારાયણે ઋષિઓને કુશળ સમાચાર પૂછ્યા. હે ઋષિ મુનિઓ ભલે પધાર્યા, ભલે પધાર્યા. જેવું દર્શન થયું અને તમામ ઋષિ મુનિઓને સમાધિ થયેલી છે અને સમાધિની અંદર તમામ ઋષિ મુનિઓ અક્ષરધામમાં ગયેલા છે. એ સમાધિ અંદર અક્ષરધામમાં રહેલા ભગવાનના દર્શન થયેલા છે અને સમાધિમાં રહી દિવ્ય આનંદ લીધો એનો પ્રારી. અને જેવા આંખ જેવી સમાધિ પૂરી થઈ અને આંખ ખોલી તો જેવા ધામમાં હતા એવા સામે દીઠા છે. જેવા અક્ષરધામ તેવા દીઠા સ્તન મુખ બેઠા તિન કૃત્ય છે એ મન નહીં કઈ અચરત્ય છે. જેવા ધામમાં એવા સામે છે હો એ ભગવાન નર નારાયણ અને અક્ષરધામમાં રહેલા ભગવાન એમાં કોઈ ભેદ નથી, એ જ છે. કોઈ ભેદ કરી દેખાડે તે માનતા નહીં. એ ઋષિઓ દર્શન થયેલા છે. જેવા ધામમાં છે એવા જ અહીંયા કને દર્શન થયેલા છે. તમામ ઋષિ મુનિઓ પગે લાગ્યા છે, હાથ જોડી દર્શન કર્યા છે. તમારા દર્શનથી આજે અમને ખૂબ આનંદ થયેલો છે. ભગવાન આજે ઋષિઓને કહે છે કે ઋષિ મુનિઓ તમારા દર્શનની મને બહુ ઈચ્છા હતી. જગતમાં બધું દુર્લભ છે પણ તમારા જેવા સંતના દર્શન મહા દુર્લભ છે. આજે ભગવાન નારાયણ કહે છે કે હે ઋષિ મુનિઓ શિવ બ્રહ્મા આ તમામ દેવતાઓ મને બલિ આપે છે, બલિદાન આપે છે, પણ શિવ બ્રહ્મા જેવા વાલા નથી ને એવા વાલા તમે છો. તમે તો મારો છો. શું કામ કે તમે રાત્રે દિવસ મારું ચિંતવન કરો છો અને અજ્ઞાની જીવાત્માને જ્ઞાન ઉપદેશ આપો છો. અને તમે જે દાન આપો છો ને એ સર્વશ્રેષ્ઠ દાન આપો છો. આ જગતની અંદર અનેક દાનો છે, એમાં સર્વશ્રેષ્ઠ દાન હોય તો અભય દાન છે. શાસ્ત્ર કહે છે કે એક જીવાત્માને આપણે ભગવાન ઓળખાવીએ, મોક્ષ માર્ગ એક જીવાત્માને ચડાવીએ તો એક બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક જીવાત્માને ભગવાન માર્ગે લઈ જઈએ માંડ ઉઘાર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન નારાયણ કહે છે હે સંતો, આ લોકમાં કોઈ ભૂમિદાન કરે, કોઈક હીરા મોતીનું દાન કરે, કોઈક રૂપિયાનું દાન કરે, કોઈ ગાયનું દાન, અન્નનું દાન કરે, વિદ્યાનું દાન કરે, તમામ દાન કરે છે, પણ એ તમામ દાન જે તમે દાન કરો છો દાન અતિ શ્રેષ્ઠ છે. કયું દાન? અભય દાન તમે આપો છો. તમે ગામડે ગામડે ફરી અને સત્સંગ કરાવી કરાવી અને જીવાત્માને ભગવાનની ઓળખ કરાવો છો. ત્રણ તાપથી મુક્ત તમે કરો છો. આમાં કેટલા સાધનો છે? જપ, તપ, દાન, પૂર્ણ વ્રત, ત્યાગ, ધ્યાન, યોગ, સ્વાધ્યાસ, વનવાસ, આ તમામ કરતા અભય દાન છે, સર્વ દાન છે. કહેવાની વાત સત્સંગ કરાવે છે, વાતો કરે છે ને એ સાધન છે. મહારાજની પુનતન સ્વામી કે મહારાજ તમે કેમ પ્રસન્ન? તપ કરીએ તો, ધ્યાન કરીએ તો, માળા કરીએ તો, શું કરીએ તો તમે રાજી થાઓ? ત્યારે મહારાજ અમે એક જ વાતે રાજી થઈએ છીએ કે ભગવાન વાતો કરો તો રાજી થઈએ. એક જ કામ કરો, ભગવાનની વાતો કરો, બીજું નહીં. આ શ્રેષ્ઠ વસ્તુ છે, આ અભયદાન છે. દાનમાં એ દાન શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે ઋષિ મુનિઓ તમે તો આખા જગતમાં ફરો છો, સ્વર્ગલોકમાં જાઓ, પાતાળમાં જાઓ, પૃથ્વીલોકમાં જાઓ, બધે જાઓ છો, પણ અત્યારે હે ઋષિ મુનિઓ તમે ક્યાંથી છો? આમ કરીએ છે ત્યારે મુનિ બોલ્યા જોડી હાથ આવ્યા ભરત ખંડ જોઈ નાથ. ઋષિ મહાપ્રભુ અમે આ ભરત ખંડની યાત્રા કરી મારા દર્શનની ઈચ્છાથી અહીંયા કને આવ્યા છીએ.
ત્યારે ભગવાન કહે છે, ઋષિ જો તમે ભારતમાંથી તો સમાચાર આપો ભારતના, કે ભારતની અંદર રહેલી જે મારી પ્રજા છે એ કેમ છે. રાજા હોય એને પોતાની પ્રજાની ચિંતા હોય છે, અને આજે એ પ્રશ્ન પૂછ્યો કે માજા કેમ છે, એ મારા ધર્મ ચાર વર્ણ ચાર આશ્રમ એના ધર્મ પાડે છે કે નહીં, આવો પ્રશ્ન પૂછ્યો છે. અને આવી જ વાત કરી તો તમામ ઋષિ મુનિઓના આંખમાં ગયેલા છે, ગદગદ કંઠ થઈ ગયેલો, કહેવા લાગ્યા કે હે પ્રભુ શું વાત કરી આ ભારત ખંડની, જ્યાં જોયું તો અધર્મ અધર્મ છે. અત્યારે કળિયુગની સહાયતા લઈને અધર્મ ચારે બાજુ વ્યાપી ગયેલો છે, જ્યાં જોયું તો રાજાઓમાં ગુરુઓમાં પ્રજાઓમાં વ્યાપી ગયેલો છે. તપ શૌચ દયા દાન ધર્મ એ આદિ કાંઈ પણ જો નથી, સર્વત્ર અધર્મનું રાજ્ય છે. આ વાત સાંભળી ઋષિઓ બહુ દુઃખી થયેલા છે. ભગવાન નારાયણ કહેવા લાગ્યા કે ઋષિ મુનિઓ તમે જરાય ચિંતા ન કરો, હવે હું નાશ કરીશ અને ધર્મનું સ્થાપન કરીશ અને સંતોને સુખી કરીશ. વાત ત્યાં જ એ સભાની અંદર ભગવાનના માતા પિતા ધર્મદેવ અને મૂર્તિ દેવી ત્યાં આવેલા છે. ભગવાન ઉભા થઈ એનું શન કર્યું છે, બેસાડ્યા છે, વાત કરવા લાગ્યા છે કે હે માં હે પિતાજી, આ બધા ઋષિઓ આવ્યા છે ભારતની યાત્રા કરીને, અને તેના સમાચાર આપે છે કે ભારતની અંદર અધર્મ વ્યાપી ગયેલો છે. આમ જે વાતો ચાલે છે એ સમયે ભગવાનની જ ઈચ્છાથી દુર્વાસા ઋષિ આવ્યા છે, આવ્યા પણ સન્માન નથી. એ સભાની પાછળ એ દુર્વાસા ઉભા છે, રાહ જુએ છે કોઈ ઉભા થઈ અને મારો કરે મારું સન્માન કરે, રાહ જુએ કોઈ ઉભું થયેલું નથી. તમામ ઋષિ મુનિઓ એ ભગવાનની વાત સાંભળવામાં તલ્લીન થયેલા હતા. ઋષિ આવ્યા એક ઘડી રાહ જોઈ સન્માન થયું નહીં, અને દુર્વાસાને ક્રોધ ચડ્યો છે અને અતિશય ક્રોધ ચડ્યો છે. લાગે છે આંખ લાળ ચોટ થઈ છે, ભ્રગોટી ભમવા લાગે છે, હોઠ ફફડવા લાગ્યા છે, દાંત પર ખખડવા લાગ્યા છે. આવો જ્યારે ભયંકર ક્રોધ છે દુર્વાસાને, અને હાથ ઊંચો કરી શ્રાપ આપું છું અને શ્રાપ આપ્યો છે કે તમે બધા જ અધર્મી થયેલા છો, જાઓ તમને શ્રાપ આપું છું કે મૃત્યુલોકમાં જન્મને પામો, અસુરાસ પુસ્તકે કષ્ટને પામો, આવો શ્રાપ આપ્યો છે. અને ત્યાં દૈત્યો તમારું અપમાન કરશે અને અપમાનને તમે પામો, આવો જ્યાં શ્રાપ મળ્યો, આવો અવાજ જ્યાં થયેલો છે. ઋષિઓ પાછું વાળીને જોયું તો દુર્વાસાની દેખાવામાં આવ્યા છે, લાલ ચોટ છે. આમ જુઓ તો આવું ઠંડુ હિમાલય, એમાં પણ તાપ વર્ષે. બાજુમાં બધા ઋષિ ઊભા થઈ ગયા, તત્કાળ બાજુમાં ગયેલા, પગે લાગ્યા, બાપજી ભૂલ થઈ ગઈ, માફ કરો. આ કેટલાક માણસો એવા હોય કે સન્માનની ઈચ્છા હોય ન બોલાય, એટલા લાલ ચોળ થઈ જાય, કયું ન જાય હો, પાછળ દોડીએ કે ભાઈ ભૂલ થઈ ગઈ, માફ કરો, ભૂલ થઈ ગઈ, તો એ પણ સહન ન થાય એનાથી. દુર્વાસા લાલચોળ નેત્ર થયેલા છે, ઋષિ ઊભા થઈ હાથ જોડ્યા, ભૂલની માફી માગી. પણ દુર્વાસા કે હું કે ગૌતમ નથી કે તમે આવીને હું માફ કરી દઉં. ધર્મદેવ ઊભા થયેલા છે, અને ધર્મદેવ ત્યાં જઈ કરી વિનયપૂર્વક પ્રાર્થના કરી, શ્રાપ આપ્યો ને બહુ ઠીક કર્યો છે, ભલે શ્રાપ આપ્યો, કાંઈ વાંધો, તમે મોટા છો, ભૂલ થાય તો કેવું જોઈએ, વઢવું જોઈએ, કાંઈ વાંધો નહીં, પણ અમારી ભૂલ શું હતી, કયો તમે આવ્યા સન્માન ન બરાબર, પણ અમે વાત સાંભળવા એટલા આસક્ત હતા કે ભગવાનની વાત, અને જ્યાં તા મન મુકાય કે ભગવાનની વાતમાં અમારું મન આસક્ત હોવાને કારણે અમે તમારું સન્માન ન કરી શક્યા, એ અમારી ભૂલ છે, એને માફી આપો. ત્યારે દુર્વાસાનું ઋષિનું મન કંઈક શાંત થયેલું છે અને કીધું કે મારો એ ફેલ તો નહીં જાય, પણ ચિંતા ન કરતા, આ સાપની અંદર આ ભગવાન નર નારાયણ આ બંને આવી ગયેલા છે, એ પણ તમારે ત્યાં જન્મ લેશે અને તમારો ઉદ્ધાર કરશે અને દુઃખ તમને સુખ કરશે, ચિંતા કરો નહીં, આશ્વાસન આપી અને દુર્વાસા ભદ્રક આશ્રમમાં ગયેલા છે. શ્રાપ થયેલો છે, બધા ઋષિ મુનિઓ ભગવાનની પાસે આવ્યા અને વાત કરી કે પ્રભુ હવે શું કરીએ, આ શ્રાપ થશે, દુઃખી થઈ જશું. ત્યારે ભગવાન નારાયણ કહે છે ઋષિ મુનિઓ જરાય ચિંતા ન કરો, જરાય ચિંતા ન કરો, થયો છે શ્રાપ થયેલો છે, તમે જન્મ લેજો, હું ધર્મનું સ્થાપન કરીશ. નારાયણ વ્યાપે છે, અસુરાંશ પુરુષો વાય ત્યારે હું જન્મ, એ મારું બિરુદ છે,
અને ભક્તજનો ભગવાન પણ જન્મ ત્યારે જ લે છે કે જ્યારે પરશુરાંશ પુરુષનો ત્રાસ વધે છે ત્યારે ભગવાન જન્મ લઈ કરી અને અસુર પુરુષનો નાશ કરી અને ધર્મનું સ્થાપન કરે છે. એ કથા કહેતા કહે છે કે આદિ સતયુગની અંદર જ્યારે શસ્ત્રકુંચી નામનો દૈત્ય, એ શસ્ત્રકુંચી નામના દૈત્ય ખૂબ તપ કર્યું, ભગવાનનો આદિ અવતાર નર નારાયણ દેવનો અવતાર પ્રથમ અવતાર છે, કે જ્યારે અતિશય અધર્મ વ્યાપી ગયેલો હતો શસ્ત્રકુંચી નામના દૈત્ય ખૂબ તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયેલા છે, કીધું માગ માગ શું જોઈએ, ત્યાં દૈત્યએ માગ્યું કે મારું ક્યારે મૃત્યુ ન થાય આવું કે વરદાન, બ્રહ્મા કે એવું તો વરદાન ન મળે, મોત માગ, દૈત્ય એવું વરદાન માગેલું છે કે એવું મને વરદાન આપો, 1000 કવચ આપો, કવચ એ કવચ એવા આપો કે કોઈ શકે, કોણ તોડી શકે, એવો જ પુરુષ તોડે જે પુરુષ 1000 વર્ષ બ્રહ્મ તપ કરે, ત્યારે પાળી રહે, તપ કર્યા પછી 1000 વર્ષ યુદ્ધ કરે ત્યારે મારું એક કવચ તૂટે, એવા 1000 કવચ મને આપો. અને બ્રહ્માને આપ્યો, તથાસ્તુ યહ, સહસ્ર કુંચીને 1000 કવચ મળ્યા, એટલે સહસ્ર કુંચી કહેવાય. 1000 કવચ એને પ્રાપ્ત થયેલા છે અને ઉદ્ધત થયેલો છે, દેવતા ઉપર ચડાઈ કરી છે, દેવતાસન જીત્યો છે, આખી પૃથ્વી ઉપર ત્રિલોકી હાહાકાર મચાવેલો છે, ઉત્પાત થવા લાગ્યો છે, તમામ લોકો દુઃખી થવા, ત્યારે તમામ દેવતાઓ ભગવાનની પાસે ગયેલા છે, પ્રાર્થના કરી પ્રભુ કંઈ કરો, આ સહસ્ર કુંચી દૈત્ય વરદાન મેળવી અને શક્તિશાળી થયેલો છે અને હેરાન કરે છે પ્રજાઓ. તારે દેવતાઓને કહે, તમે ચિંતા ન કરો, જન્મ લઈશ અને તમારું દુઃખ દૂર કરીશ. અને આમ કહીને આ બાજુ જ ભગવાન વિચાર કર્મ લેવો છે અને દુઃખ દૂર કરવું છે પ્રજાઓનું, પણ એના માટે 2 જન્મ લેવા પડશે, ભગવાન નર નારાયણ આ 2 સ્વરૂપે મારે પ્રગટ થવું પડશે. અને પાત્ર જોતા જોતા એ સમયની અંદર આ ભારતની ભૂમિ, એમાં પણ ગુજરાતની અંદર અમદાવાદની અંદરને કાંઠે નારણ ઘાટે ધર્મ આ બંને કર્યું છે અને તપના પ્રસન્ન થઈ કરી અને ભગવાન પ્રસન્ન થયા છે અને કીધું માગો માગો, ત્યારે ધર્મ અને મૂર્તિએ માગ્યું કે તમે અમારા પુત્ર થાઓ. આબુ વરદાન ધર્મદેવ માગે, ભગવાન વરસે એ સંકલ્પવાને માટે આજે ભગવાન પ્રગટ થવાના છે. બરાબર સમય જતા દેવતાની પ્રાર્થના સાંભળી અને ફાલ્ગુણ થયેલું છે, ફાગણ મહિનો આવ્યો છે અને ફાગણ વદ 1મનો દિવસ આવેલો છે અને એ દિવસે નર અને ભગવાન નારાયણ આ 2 સ્વરૂપે ભગવાન પ્રગટ થવાના છે. કિશોર વર્ષની 16 અવસ્થા છે અને સમય જતા બરાબર ફાગણ વદ 1મના દિવસે ધર્મદેવ અને ભગવાન મૂર્તિદેવી થકી ભગવાન પ્રગટ્ય થયેલું છે. જેવું પ્રગટ્ય થયું તો સર્વત્ર આનંદ આનંદ થયેલો છે, દેવતામાં રહેલા તમામ દેવતાઓ પણ સ્વર્ગલમથી પુષ્પ લઈ અને સરસ મજાનો હિંડોળો બનાવેલો છે, હિંડોળો બનાવી અને ભગવાનને એમાં ઝુલાવ્યા છે, સરસ હિંડોળો દેવતાઓ બનાવેલો છે, ઋષિ મુનિઓ આવ્યા છે, ગાંધર્વો ગાન કરવા લાગ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરવા લાગેલી છે, ચારે બાજુ આનંદ આનંદ થયેલો છે, આકાશમાંથી તમામ દેવતો પુષ્પુષ્ટિ કરવા લાગ્યા છે, જયકાર થવા લાગ્યો છે, બોલો શ્રી નર નારાયણ દેવાની. તમામ દેવતાઓ કુમકુમ પુષ્પ વડે પૂજા કરેલી છે, ભગવાનની સ્તુતિ પ્રાર્થનાઓ દેવતાઓ કરેલી છે, ચારે બાજુ આનંદ 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 થયેલો છે અને એસી મુનિ આવ્યા છે અને ભગવાનની પૂજા કરેલી છે, આરતી કરેલી છે અને એ ભક્તજનો એ પૂજા આપણે અહીંયા કને આજે કરવાની છે. પુષ્પથી ધૂપ દીપથી આજે ભગવાનની આ પૂજા કરીશું, ભગવાન પ્રગટ થયેલા છે આજે, તેનો આનંદ આજે આપણે લઈશું અને ચારે બાજુ ઋષિઓ પણ આકાશમાં દેવતાઓ પણ એનો આનંદ લઈ રહેલા છે. જય જય દીન પથુ ઋષિદેવ, જય જય અકળનાથ યમદેવ, જય જય રુદ્ર કૃપાળુ, જય જય દયા.
जय सज्जन सुखकारी धर्म चना प्रतिपाड़ जय जय भारत जय जय पाप उत्थापन आप जय जय संत हरण संताप जय जय संत हरण संताप।